हेलो जी, नमस्कार एंड वेलकम टू माय यूट्यूब चैनल विलेज लाइफ विथ मिलन जोशी। अत्यारे वाग्या छे सवारना 9 ने વાડીએ કામ શરૂ થઈ ગયું છે। નવો બળદ લાવ્યા હતા તો એનાથી કામ શરૂ થયા છે। વાતાવરણમાં પણ સુધાર આવ્યો છે, કેમ કે વાદળા જોવા મળે છે, બહુ વાદળા થઈ ગયા છે, તો વરસાદની પણ શક્યતા છે કે આવશે વરસાદ। જોઈએ વરસાદ આવે તો, થોડું કામ જ બાકી છે, કેમ કે બળદ તો નહીં તો એના કારણે કામ નથી થઈ રહ્યું। આજે મોસમ થોડોક વધારે સુધારશે, કેમ કે ડાબી સાઈડમાં બળદ છે, આ મેં નવો લાવ્યા છે અને એનાથી હું કામ કરું છું, જેવો કપાસમાં, કેમ કે આ વધારે પડતું ખડ થઈ ગયું છે, કારણ કે બળદ હતો નહીં અને ટ્રેક્ટર આવ્યું હતું એકાદી વાર, પણ પછી કાંઈ મેળ આવ્યો નહીં, એટલે બળદ વગર તો કાંઈ સરખું થાય નહીં, એટલે અત્યારમાં હાકું છું, જોડી દીધું છે હાથી ને બળદ હાલે છે ધીરે ધીરે, કેમ કે અત્યારે રોગ વાયરસના કારણે અને રોગના કારણે થોડુંક વધારે આપણે બળદને હાંકવા પણ નથી ન જોઈએ, કેમ કે ધીમે ધીમે જે કામ થાય કરાય બળદને વધારે અત્યારે, કેમ કે આટલા સમય ત્યાં વરસાદ હતો ને વાવણી થયા પછી વરસાદ હતો ને કંઈ હાથી એવું હાલ્યું નથી, તો અત્યારે બળદને પણ થોડીક વધારે ખેંચ પડે છે, પણ વાંધો નહીં, ધીમે ધીમે હાલે। આ નવો બળદ લાવ્યા અમે હમણાં પ્રમ દિવસે અને સારો છે, નવા બળદથી કામ શરૂ થઈ ગયું છે। જુઓ, એ બળદમાં પણ થોડીક પ્રોબ્લેમ આવી ગયું હતું અને હજી છે જ તે, પણ હવે સારું થઈ જાય એવું લાગે છે, કેમ કે એનો પણ એક પગમાં કંઈક વાગી ગયું છે, જોઈએ હવે એ તો સારું થઈ જાય તો। અને વરસાદ રહી ગયા ભેગો, હાથી જરત હાલે છે, કપાસની આજુબાજુમાંથી ઉયું જાય એટલે જ્યાં બિનજરૂરી બસ બધું ખડ છે નીકળી જાય છે। બળદનો પણ એક ફાયદો એ જ છે કે તમે તાત્કાલિક સાથી આંકી શકો છો, ટ્રેક્ટર હોય તો ના ચાલે, પણ કે જરૂર નથી। અરે લૂલો હાલે, એને કેમ બતાડો, થોડો ગાળો ટૂંકો પડે, સોડું મૂળિયા પાસે લઈ નહીં રહે એમ નહીં, મૂળિયા નહીં હલાઈ દે ને,